સામાન્ય રીતે પીણા તરીકે ઉપયોગમાં લેવાતી ચાહનો અન્ય ઉપયોગ શું થઈ શકે? શું ચાહનો ઉપયોગ કરી ચિત્ર તૈયાર કરી શકાય? હા, પરંતુ નવસારીના ચિત્રકાર એવા ચિત્તુ જાદવે ચાહથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું છે. જોઈએ આ ચિત્ર વિશે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલનો વિશેષ રિપોર્ટ. ચા, ગરમા ગરમ ચા, જે પીતા જ સ્ફૂર્તિનો અનુભવ થાય અને ચા સ્વાદિષ્ટ હોય તો કહેવું જ શું. પરંતુ આજે અમે તમને બતાવીશું આ ચા સ્વાદિષ્ટ નહીં સુંદર પણ હોય છે. નવસારી જિલ્લાના વિજલપુર શહેરમાં રહેતા એક કલાકાર જીતુ જાદવે સામાન્ય ચાનો ઉપયોગ કરી એક સુંદર કલાને આકાર આપ્યો છે. પીએમ મોદીના પ્રશંસક આ કલાકારે મોદીજીના ચાય પે ચર્ચા કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ કંઈક નવું જ કરવાનું નક્કી કર્યું અને મોદીજીના શપથવિધિ બાદ તેમને અનોખી રીતે શુભેચ્છા પાઠવવા સામાન્ય રીતે રંગોમાં ડૂબતી પીંછીને ચામાં બોળી તૈયાર કર્યું મોદીજીનું અનોખું પોર્ટ્રેટ પેઇન્ટિંગ. પીંછીના જાદુગર જીતુ જાદવે અગાઉ પણ મોદીજીના આબેહૂબ ચિત્રો બનાવ્યા છે, પણ આ વખતે કંઈક નવું કરવાની ઈચ્છાએ એમને ચા પે ચર્ચા કાર્યક્રમમાંથી પ્રેરણા લીધી અને 6-7 કલાકની મહેનત બાદ તૈયાર કર્યું મોદીજીનું પેઇન્ટિંગ. જીતુએ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે કાળી ચા અને દૂધવાળી એમ બે પ્રકારની ચાનો ઉપયોગ કર્યો છે. ઘાટો કલર લાવવા માટે કાળી ચા અને હલકા રંગ માટે દૂધવાળી ચાનો ઉપયોગ કરી પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. મોદીજીનું પેઇન્ટિંગ તૈયાર કરવા માટે જીતુએ એક પછી એક 6 જેટલા પીંછીના સ્ટ્રોક લઈ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ માટે જીતુને એમની પત્નીએ વારંવાર ચા બનાવી આપી મદદ કરી છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા, હું ત્યારથી જ એમનો પ્રશંસક રહ્યો છું. પણ એમણે વડાપ્રધાન બન્યા પછી ચાય પે ચર્ચા, મન કી બાત અને બીજા ઘણા બધા એવા કાર્યક્રમો ચાલુ કર્યા જે ખૂબ જ લોકપ્રિય થયા અને દેશની જનતાને ખૂબ પસંદ પડ્યા. ને એમનું કામ, એમની નીતિઓ અને દેશ પ્રત્યેનો ઝુકાવ, દેશપ્રેમ ને એ બધું હું પ્રશંસક રહ્યો છું. એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એનો મને ગર્વ થાય છે. અને ચા જોડે એમનો ઇતિહાસ છે જ. કુશળાવસ્થામાં એમણે ચાનો વ્યવસાય પણ કર્યો હતો. એટલે અત્યારે 2019માં ફરી મોદી સાહેબ ચૂંટાઈને આવ્યા એટલે મને એમ થયું કે એમને કોઈ આપણી સ્ટાઇલમાં શુભેચ્છા આપવી જોઈએ. અને હું કલાકાર છું એટલે મને એવી ઈચ્છા હતી કે રંગોમાં તો બધા જ પેઇન્ટિંગ બનાવે, એટલે મેં ચામાંથી પેઇન્ટિંગ બનાવીને એમને શુભેચ્છા આપવાની કોશિશ કરી છે.